પપ્પા તો છે જ ને હા હતા મારા જન્મ પર બધા ઉત્સાહી અને એક ખૂણામાં ચૂપચાપ ઊભા હતા એ અદુપાળીને બધાએ માત્ર વ્હાલ જ કર્યું ને જે દવાખાનાના બિલ બાકી હતા તેમાં પપ્પા તો છે જ ને પેટ ઘસીને ભાંખોડિયા ભરતો થયો હું અથડાયો ઘડાયો કેટ કેટલી વાર હું ઘરમાં પાપા પગલી ભરતા ભરતા પણ ડર લાગે કે પડીશ તો અરે એની ચિંતા નહોતી કેમ કે પપ્પા તો છે જ ને યાદ છે નિશાળનો પહેલો દિવસ જ્યારે રડ્યો હતો હું પોક મૂકીને આ શાળાના દરવાજે ડરી ગયો હું આ ચોપડીઓના જંગલમાં ખબર પણ નહોતી કે હાથ પકડનાર પપ્પા તો છે જ ને અરે સ્લેટમાં લખતો હતો હું જિંદગીના પાઠ રોજ ને ભૂંસતો સુધારતો હું ભૂલો જો નહીં સુધરે ભૂલો ને નહીં ઉકેલે આંટી ઘૂંટી તો એ બધું ઉકેલવા પપ્પા તો છે જ ને પહેલી સાયકલ સ્કૂટરને પહેલી ગાડીમાં સ્ટીયરિંગ પકડીને જોડે દોડ્યા હતા એ જો લપસી જઈશ હું આ જિંદગીના રસ્તાઓ પર ક્યાંક તો હાથ પકડવા પપ્પા તો છે જ ને યાર તું ભણ ને બાકી બધું હું ફોડી લઈશ એ તું ભણ બાકી બધું હું ફોડી લઈશ આ ડાયલોગ પર આખું ભણતર પૂરું કર્યું ચોપડા કપડાં અને વળી પોકેટમાં ટાઈમસર આપતા ને ફી ભરવા માટે પપ્પા તો છે જ ને અરે કોઈ કરકસર કે કચાશ ના કરી મને સારો માણસ બનાવવામાં જેમણે કોઈ કરકસર કે કચાશ ના કરી મને સારો માણસ બનાવવામાં જેમણે હારી જવું તો હાથ પકડીને ઊભો કરી ફરી તૈયાર કરવામાં પપ્પા તો છે જ ને અરે નોકરી પછી લગ્નને પછી મારું ઘર કરવામાં જેમણે કદી પાછું વળીને ના જોયું કંઈ ખૂટી પડશે તો હું લઈ આવીશ એ ધારણા આપવાવાળા પપ્પા તો છે જ ને જેમણે મને મોટો કર્યો કોઈ પણ ક્ષોભ વિના ન વિતાવ્યું આખું આઈખું એમનું તોય પણ હજી કંઈ થાય તો આવીને મને કહેતા તું મુંજા તો નહીં હો તારા પપ્પા તો છે જ ને હાર્યો કેટલી વાર જિંદગીના દાવ પેચમાં ને રમ્યો બમણું હું આ જુગારી કેટલાય ખેલમાં તોય સતત મને જીતાડવા મથતા તે થાય કંઈ પણ મને તો એક જ નિરાંત કે મારા પપ્પા તો છે જ ને આ પપ્પા એટલે શું અરે પપ્પા એટલે ખાલી એક નામ નહીં 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 પપ્પા એટલે ખાલી એક દેખાવ જ નહીં પપ્પા એટલે ખાલી એક પદ જ અરે નહીં યાર પપ્પા એટલે ખાલી બાયોડેટામાં નામની પાછળ લાગતું અસ્તિત્વ અરે નહીં પણ આ પપ્પા એટલે પરમેશ્વરના પુરાણો કરતાં પણ વધુ પ્રેક્ટિકલ અને પ્રેરણાદાયી પુસ્તક અરે આપણી સૌથી મોટી તકલીફ એ છે કે આપણામાંથી ઘણા બધા પુરાણો વાંચવાની અને સમજવાની વાતો કરે છે પણ ઘરમાં બેઠેલા પપ્પાને કોઈ વાંચતું નથી આ પપ્પાના મેં પ્રોફાઇલને ક્રેડિટ સાથે બહુ લેવા દેવા નથી અરે માને ઈશ્વર માની લેનાર સમાજ પપ્પાને ખાલી પપ્પા જ સમજે છે કારણ કે આ પપ્પાએ કોઈ દિવસ પોતાની જાતને ઈશ્વરની કેટેગરી માટે નોમિનેટ કરી જ નથી ખબરદાર જો આમ કર્યું છે તો આવા દે તારા પપ્પાને બધું જ કહી દઈશ આવા વાક્યો દરેક માએ ક્યારેક ને ક્યારેક પોતાના બાળકને નાનપણમાં કહ્યા જ હશે અને ન છૂટકે પણ પેલો ઓફિસમાં ફેમિલી માટે કમાતો બાપ બાળકનો અજાણ્યો દુશ્મન બની જાય છે અને અજાણતા જ સંતાનો સાથેનું આ છેટું ઘણું લાંબુ ચાલે છે ઘણા કિસ્સાઓમાં તો બાપની ખરી કિંમત સમજાય છે ત્યાં સુધીમાં બાપ ખિલ્લી પર ટાંગેલ ફોટો બની ગયો હોય છે બાકી પપ્પા તો એવા પરમેશ્વર છે જેને પામવા વ્રત ઉપવાસ કે અઘરા શ્લોકના ગાન કરવા નથી પડતા